બધા પી ગયેલા હતા, મૂત્ર પી ગયેલા હતા, બરાબર. ને મૂત્રાઈ દઈશું, મૂત્રાઈ કાયદેસર જ તે. ખાના બૈડા તો ફાડવાના 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 કાયદેસર, છોડવામાં તો નહીં જાવ. એ જે લૂંટફાટ થઈ અને લૂંટફાટમાં જે દાગીના ઘરેણા જે ચેનબેન અમારું હતું એ બધું ગયું, બરાબર. નમસ્કાર મિત્રો, આપ જોયું આગળ વિડીયોમાં જોયું એ પ્રમાણે હાલ કલાકારની મિત્રો અધુસરે ચોરી કરવામાં આવી, હાલ લૂંટફાટ કરવામાં આવી. અને મિત્રો આ લોક ગાયક કલાકારનું હિરલબેન રાવલ. અને મિત્રો હાલ આ ઘણા પ્રોગ્રામ એવા છે કે જ્યારે અડધા કલાકારોને પ્રોગ્રામમાં લૂંટફાટ કરવામાં આવે છે, એવી રીતના મિત્રો આ હિરલબેન રાવલની સાથે પણ એવું જ થયું. અને તમે વિડીયોમાં આગળ જોયું એ પ્રમાણે કે હાલ એ શું કહી રહ્યા છે. તો મિત્રો વિડીયોને પૂરો જોજો, હાલ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે હાલ હિરલબેન રાવલને અરેસ્ટ શું થઈ છે અને શું કારનામા કરવામાં આવ્યું છે. તમે વિડીયોને પૂરો જોજો. તો હાલ આ હિરલબેન રાવલ શું કહી રહ્યા છે તમે જરૂર સાંભળજો. પી ગયેલા હતા, મૂત્ર પી ગયેલા હતા, બરાબર. એટલે પછી હું અને મારું કેવું એક જ છે કે એવું કહેતા હોય કે પી જાય એટલે ચમ ખટારા ને જને હોઈ જતા, ને મૂત્રાઈ દઈશું, મૂત્રાઈ કાયદેસર જ તે. જોઈએ છીએ આ બે દિવસ પતવા દો, પછી સોત્રા પાડી નાખવાના, બૈડા તો ફાડવાના 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 કાયદેસર, છોડવામાં તો નહીં જાવ કોઈને બી. ચારે ચાર ટપોરી હતા ને એ ચારે ચાર ટપોરીમાં બૈડા લાલ ચોળ કરી નાખવામાં આવશે. અને આ કાયદેસર જ પગલાં લઈશું અમે, કે જે લૂંટફાટ થઈ અને લૂંટફાટમાં જે દાગીના ઘરેણા જે ચેનબેન અમારું હતું એ બધું ગયું, બરાબર. તો જે લઈ જવા વાળા રહ્યા ને એ પણ કોણ ખોલી નોભળી લેજો. તમારે તમારા બાપાને તમારી પેઢીની પેઢી જતી રહેશે ને તો એ હાલવા આવવું પડશે. મને રૂપિયાની દાગીનાની નહીં પડી, પણ તમે જે લૂંટફાટ કરી ને એ તો તમારું નખો જ જતું રહેશે. અને એ તમારા પેઢીની પેઢીને એ ભોગવવું પડશે ને, હાલવા આવવું પડશે. ઓય નું કરેલું હોય જ ભોગવવું પડે. ચૌધી ખાશો તમે, એ લૂંટેલું કેટલા દાડા ચાલશે? બંગલા બંધાઈ જવાના તમારે, આખી જિંદગી નીકળી જવાની. હે, બે મહિના, ત્રણ મહિના, છ મહિના, બાર મહિના પછી પછી શું કરશો? ચૌધી ચાલશે એ લૂંટેલું. એટલે આ જે દાવ પેજ રાતે કર્યો, બરાબર, એ તો ભોગવ્યા વગર છૂટકો નહીં હવે. અને જેટલા બી સામેલ હતા ને એ બધાને ભોગવવું પડશે આની અંદર. અને બીજું તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, કારણ કે પરિસ્થિતિ એવી હતી કે મારા લાઈવ થવું પડ્યું રાત્રે, કારણ કે બધાને ઇમરજન્સી ફોન કરીને હું બોલાવી ના શકું. અને સ્વાભાવિક છે કે આપણે અમે ધંધો કરવા નીકળ્યા હોઈએ, કંઈ ઝઘડો કરવા તો નીકળ્યા ના હોઈએ, એટલે કોઈ દિવસ એવું તો, અને આજ દિન સુધી એવું બન્યું જ નહીં ક્યારેય કે મારા કોઈ જોડે કોઈ દિવસ મગજમારી થાય એમ, બરાબર. અને આ તો છેતરીને લોકોએ બધા પી ગયેલા હતા, મૂત્ર પી ગયેલા હતા, બરાબર. એટલે પછી હું અને તારા બધું ભોન આવી જાય. હે, ભોન જતું રહે આમ? અને ભાઈ ખટારા આમ ભોન ભૂલી જતા હોય તો ખટારા ને શું હોય નહીં જતા? એટલે આ બધી ખોટી વાતો, 20 રૂપિયાની પોટલી પીને બધા નાટકો જે ઠોકો ને એ બધું બંધ કરી દો. અને જે જે લોકો, તો મિત્રો આ દુનિયામાં પણ આવા પણ કારનામા થાય છે, તમે વિડીયોમાં આગળ જોયું એ પ્રમાણે. અને મિત્રો તમને આવા અવારનવાર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા જ નહીં.